મનુષ્ય ભાવની અંદર ધર્મ કેટલી વાર મળે, જૈન ધર્મ કેટલી વાર મળે, અનંત જૈન ધર્મના આચારો કેટલી વાર પાડ્યા, અનંતી વાર, છતાં જીવનો મોક્ષ કેમ કોઈ કારણ? જ્ઞાન મળ્યું, ક્રિયા મળી, છતાં ધર્મ બહારનો મળ્યો, છતાં મોક્ષ કેમ નહીં? કારણ કઈ? કોઈ કારણ? જીવાદીનો તત્વો પણ અનંતી વખત ચારિત્ર પામ્યા તો નહીં ભણ્યા હોય, નવ પૂર્વ ભણ્યા હોય, એની અંદર ન આવે, છતાં જીવને મોક્ષ ન મળ્યો, છતાં જીવને પરિણતિ ન થઈ, એની પાછળ કારણ કોણ? જ્ઞાન કારણ, ક્રિયા કારણ કે રુચિ કારણ? રુચિ શ્રદ્ધા એના વગર બધું બનાવટી છે. તો શ્રદ્ધા રુચિ ક્યારે આવે? ક્યારે આવે? કંટાળો આવે ત્યારે. સંસારમાં જેને કંટાળો નથી, વિષયોમાં જેને કંટાળો નથી, કસાયોથી જે ઉભ્યા નથી, એવા આત્માઓને પરિણતિ આવે નહીં. એવા આત્માઓને ધર્મ પુણ્ય માટે રૂચે, ધર્મ આત્મા માટે ન રૂચે. એટલે આત્માને, આત્મા કોને યાદ આવે? આત્મા કોને યાદ આવે? અભવ્ય જીવો પણ આત્માને માને છે, દુર્ભવ્ય જીવો પણ આત્માને માને છે, પણ સિદ્ધ સ્વરૂપી આત્માને. અભવ્ય જીવો, દુર્ભવ્ય જીવો એના આત્માને સિદ્ધ સ્વરૂપી તરીકે અનુભવાતો નથી, માનતા નથી. એટલે આપણે કયા આત્માને માનવાનું? શુદ્ધ સ્વરૂપી, સિદ્ધ સ્વરૂપી આત્માને જે માને, એ આત્માઓ મોક્ષે જઈ શકે, એ આત્માઓ સમ્યક્ત્વ પામી શકે, એ આત્માઓ સમ્યક્ત્વ મેળવી શકે. એટલે દેવને માનીએ તો સમ્યક્ત્વ, ગુરુને માની તો સમ્યક્ત્વ, ક્રિયાને માનીએ તો સમ્યક્ત્વ, કે શુદ્ધ આત્માને માનીએ તો સમ્યક્ત્વ આવે. દેવ શા માટે? પુણ્ય માટે, આત્માની શુદ્ધિ માટે. ક્રિયા શા માટે? આત્માની શુદ્ધિ માટે કે પુણ્ય માટે? અને આત્માની શુદ્ધિ એટલે શું? કર્મક્ષય. કયા કર્મનો ક્ષય? મોહની કર્મ. જ્ઞાનાવન કર્મનો ક્ષય જોઈએ કે મોહની કર્મનો? આંખ જોઈએ કે મગજ જોઈએ? આંખ ન હોય તો ચાલે, મગજ ન હોય તો ન ચાલે. એમાંથી શું જોઈએ, આંખ કે મગજ? બે વસ્તુ હોય તો સારું છે, પણ બે વસ્તુ ન હોય તો એક વસ્તુ મળતી હોય તો મગજ માગીએ કે આંખ માગીએ? આ દુનિયામાં મગજ વગરના માણસો ની કેવી સ્થિતિ છે અને આંખ વગરના માણસની કેવી સ્થિતિ છે, એમાં પરાધીન કોણ? આંખ વગરનો પરાધીન કે મગજ વગરનો પરાધીન? મગજ. તો મગજ જેનું નથી એની પરિણતિ, આંખ જેનું નથી એને પરિણતિ છે અને જ્ઞાન નથી. તો જ્ઞાન ભાડુથી મળે, મગજ ભાડુથી મળે. બોલો, આજની દુનિયામાં ભાડુથી મગજ મળે છે? આજની દુનિયામાં મળે છે ભાડુથી મગજ? આજની દુનિયામાં ભાડુથી આંખ મળે કે મગજ જેનું સ્વસ્થ છે, શરીર જેનું સ્વસ્થ છે, કોઈનો હાથ પકડીને ચાલે તો એનું રક્ષણ થાય?
પણ મગજ જેનું નથી એ દમ પછાડા કર્યા વગર રહે નહીં. એટલે અજ્ઞાની એ આંખ વગરનો કહેવાય, જ્ઞાન વગરનો આંખ વગરનો કહેવાય, અને સમ્યક દર્શન વગરનો એટલે રુચિ વગરનો એ મગજ વગરનો કહેવાય. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.